वेलकम बेक टू मै चेनल अत्यारे अमे आया छे सिकोतर माताना मंदिरे मोक्षी गाममां अने भारतनी अंदर घणा बधा मंदिरो छे एवा अनेक चमत्कारिक मंदिरो छे एमांनुं एक गुजरातनी अंदर छे। मोक्षी गाममां आवेलुं छे वडोदराथी 20 किलोमीटर दूर अने आणंदथी पण ऑलमोस्ट 20-25 किलोमीटर दूर छे। आ बधी मनोकामना पूरी थशे तमारी अहीं आगळ। आजे एटला माटे स्पेशली हूँ अहीं आगळ तमारा माटे आ वीडियो बनाववा आव्यो छुं। અહીંયા કોઈ આ માતાનો કોઈ ભૂવો નહીં, કોઈ છે જ નહીં, પોતે જ કામ કરી રહ્યા. અહીંયા પહેલાં જૂના બહુ મોટો એક વડ હતો. આ પહેલાં એવું હતું, નાનું મંદિર હતું ત્યારે આના આ નારિયેળના જે પાંચ નારિયેળના તોરણ બંધાય એ તોરણ વડે બાંધતા હતા. ખાવાની પ્રસાદ ખાવાની રજા નહોતી. તે ટાઈમે વડ પર એટલા બધા શ્રીફળો થયા કે વડ ભાગી ગયો. એટલે એના ભાગલા વડવાળી શિકોતર તરીકે એવો લોકો આસ્થાથી નામ એવું કહે છે. એટલે વડવાળી થઈ વડ બહુ મોટો તો પડી ગયો હોય છે, ગઈ સાલ જ પડી ગયો. ચમત્કારી છે તો બહુ જ ચમત્કારી માતા છે. મોક્ષી ગામમાં અત્યાર સુધી આ માતાઓ અમારા મોક્ષી ચોકેર માતાઓ છે. એમને આ મોખરાણી અમારા ગ્વામતોડાની માતા છે. શીખવતર અત્યાર સુધી એવું નહીં બન્યું કે કુદરતી બહુ મોટી આફત આવી હોય. આટલો કોરોના 2 વર્ષ ચાલ્યો, મોક્ષીમ કોઈ કોરોના એટલો એન્ટ્રી કરી નહીં. હા, એન્ટ્રી થયો, બહારથી જયા આવ્યા હોય, બાકી મોક્ષી પ્રોપર મેં કોઈ એવો બનાવ બન્યો નથી. એટલો એ શિકોતરનો પ્રભાવ. જે માતાજીનું મંદિર હતું એ બહુ નાની દેરી હતી અને જેમ જેમ જારણ સ્થાપનાનો પ્રભાવ વધ્યો અને માતાજીનો પ્રભાવ વધ્યો એ રીતના માતાજીનું બહારનું પબ્લિક બધું બહુ આવે છે. આજુબાજુ મુંબઈ સુધી પબ્લિક અહીંયા આવે છે માતાજીનું દર્શન કરવા માટે. હા, બહારથી. પચીસમી નાતાલે માતાજીની મૂર્તિ ખંડિત થઈ હતી 2017માં. હા, હવે એ સમયે સવારની પૂજા કરી આરતી પ્રગટાવવા જતો હતો અને માતાજીનો મુગટ સર નીચે ઉતરી ગયો અને મેં કહેલા મુગટ સરખો કરવા જોયો. ત્યાં મુગટ જેવો સરખો કરવા ગયો એવો અહીંથી ડાયરેક્ટ માતાજીની મૂર્તિ ઉડી ગઈ. એ જ એનો પ્રભાવ. અને કલાકોમાં એના પૈસા એટલા ભેગા થઈ ગયા કે એક મહિના અંદર માતાજીની આખી પ્રતિષ્ઠા નવે સરખી. માતાજીનું 11મી તારીખે પાટોત્સવ થાય છે. 11 ફેબ્રુઆરી આ માતાજીની પ્રતિષ્ઠા નવી મૂર્તિ જે નિર્માણ કરેલી 11 ફેબ્રુઆરી છે. પહેલાંના જમાનામાં સિંધી લોકો બઢિયાનો જે વેપાર કરે એ લોકો વેપાર કરવા આવ્યા છે. હવે વેપારી જેવું આ ગામથી પહેલે ગામ આવતા આવતા બઢિયા વેચતા આ મોક્ષીના આ જગા પર આવીને રોકાઈ ગયા છે. હવે એ લોકો જે પહેલાં ચોરીનો બહુ ગયો એટલે એમના જે પૈસા પહેલાં સ્વદી ચલણ સિક્કા હતા એ સિક્કા પથારી નીચે રાખી અને એમાં સૂઈ ગયા અને સવારને પહેલાં અહીંથી રણુલી ગાડી પકડે તાર જવા. રણુલ કે સર દીકરીઓ નિવાર માડી દોડી તું આવતી મારેલા મેળા પલમાં તું ભાગતી શિકોતરના મંદિરે હું તો આવ્યો છું શિકોતરના મંદિરે
દર્શનિયા મને તું દઈ દે માં. હવે એક્ચ્યુઅલી ઉતાવળમાં પૈસા બળજોના વેપારના રહી ગયા. હવે તઈ ગયા તારે એમને યાદ આવ્યું કે આપણા પૈસા થઈ રહી ગયા, એટલે એમને એ સિકોતરને સંભાળી કે મારી અમારી સિકોતર હોય તો અમારા પૈસા કંઈ ચોરાય નહીં. હવે લોકો આવ્યા કે જ્યાં જમીનમાં આ જ જગ્યા પર દાટેલા એ જ જગ્યાનો પૈસા મળ્યા. મળે એટલે આ માતાના નામનો સિકોતરનો દીવો કર્યો અને અહીંયા આગળ તાટી આ સિકોતરનો પ્રભાવ છે એવું વડીલો કહેતા. સુરતના એક ભાઈ છે વિજયભાઈ કરી, ભરવાડ છે, રબારી. એમણે 5 તોલાનો સોનાનો હાર અને માતાજીની જોંજરી 500 ગ્રામની એ માતાને અર્પણ કરેલી છે. એની મનોકામના પૂર્ણ થઈ છે. એમનો જમીનનો કોઈ પ્રોબ્લેમ હતો, એમને જે કંઈક બાધા રાખી હોય એ બાધા એમને પૂરી થઈ ગઈ છે. મોક્ષીધામ આ સિકોતર માતાનું મંદિર એક એવી માતાજી છે કે અહીં આગળથી દેશ વિદેશથી હોય માય ભક્તો આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે. આ મંદિર 24 કલાક ખુલ્લું હોય છે, ક્યારેય અમે મંદિરને કોઈ તાળું કે એવું ગ્રામજનો મારતા નથી. આ મંદિરની એક એવી માતાજીની વિશેષતા છે કે માય ભક્તો રાતે કોઈ બી જાતનું દુઃખ હોય ભક્તને તો ભક્ત આવી અને સીધો માતાજી જોડે વાત કરે છે કે માં મને આ દુઃખ છે, તું મારું આ કામ કરજે. અને અહીં આગળ મંદિર તરફથી કોઈ બાધા દોરો કે કશું આપવામાં આવતું નથી. ડાયરેક્ટ ભક્ત આવી અને માતાજીને કહે કે માં તું મારું આટલું કામ કરજે, હું તારા પારે આવીશ અને મસ્તક નમાઈ જઈશ. તો અહીં આગળ આવી અને ભક્તનું કામ થઈ જાય એટલે ભક્તો એની જાતે આવે છે અને એની જે મનોકામના હોય પૂરી કરે છે. અહીં આગળથી ક્યારેય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની બાધા કે કંઈ આપવામાં આવતું નથી મંદિર તરફથી. શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાથી બાધાઓ રાખે છે, પણ આ મંદિર જ એક એવું મંદિર છે કે જ્યાં કોઈ દોરો કશું જ નહીં. તમારે અહીંયા આગળ આવીને બાધા રાખવાની, તમારી બાધા પૂરી થઈ જાય તમારે આવીને તમારી ઈચ્છાથી જે દાન કરવું એ દર્શન કરીને પણ જઈ શકો છો. તમે મારી ચેનલ પર તમને એવી જ જગ્યાએ લઈ જઉં છું, એવા જ મંદિર બતાવું છું કે જ્યાં લોકો શ્રદ્ધાથી જાય છે અને જ્યાં એવા ચમત્કાર થાય છે. તો આ એક મંદિર મોક્ષી ગામમાં પણ છે અને લોકો બહારથી દર્શન કરવા પણ આવે છે આ મંદિરની અંદર. તો આજે હું અહીં આગળ આવ્યો છું, મને એવું પોતાને ફીલ થયું કે ખરેખર અહીં આગળ એટલી બધી શ્રદ્ધા છે ગામની અંદર. તો બસ આજના માટે આટલું જ. આવી તમે વિડીયો લાવતા રહીશું અને આ દીક્ષિત વાઘેલા છે આમનું એક સોંગ છે સિકોતર માતાના માતા પર, એ હું મારી ચેનલ પર મૂકીશ અને એમની લિંક પણ મૂકીશ આ સોંગની. તમે પણ એન્જોય કરો આ માતાજીના સોંગને અને બસ આ રીતે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. તો આજના માટે બસ આટલું અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. વિથ ધીસ એડ એઝ ઓલવેઝ, પાસ્ટ વિલ નેવર કમ, ડોન્ટ થિંક ઓફ ફ્યુચર, લીવ લાઈફ ટુડે. આઈ લવ યુ માય ફ્રેન્ડ્સ, હોપ યુ એન્જોય યોર એવરી સિંગલ ડે. સો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગોમે મારી શિકોતર પૂજાય છે.